એ મંચ પર પધારવા એમને હાર્દિક વિનંતી છે. કૃષ્ણભાઈ ગઢિયા, ખૂબ ઝડપથી આપ મંચ પર પધારશો. અમદાવાદથી પધારેલા કૃષ્ણભાઈ ગઢિયા, મને સૂચના મળી છે. ફરી એક વખત ક્ષમાપના સાથે પૂજ્ય આચાર્યશ્રીને વિનંતી કરીશ કે તેઓ કથાનો દોર એના પછીના ક્રમમાં લઈ જવા માટે આપણને કૃતાર્થ કરે. પૂજ્ય આચાર્યશ્રી, શિવલ્લભાધીશ કી જય, શિભાગવત ભગવાન કી જય. તો આ સદ્ધર્મ પરાયણ એવા વૈષ્ણવના અભિનંદન સાથે આ જે સદ્ધર્મની જે કથા છે એનું દર્શન આપણે કરીએ. આઠમો સ્કંદ મન્વંતર લીલા જેના 24 અધ્યાય. સર્વધર્મની પુષ્ટિ કરવા માટે પ્રથમ 4 અધ્યાયમાં ગજેન્દ્ર મોક્ષની કથાનું વર્ણન કર્યું. ગજેન્દ્ર પશુ હતો, પરંતુ વિપત્તિના સમયે એનાથી બીજું કંઈ ન થઈ શક્યું, તો કેવલ પ્રભુનું ચિંતન સ્મરણ કર્યું અને થોડાક જ સમયમાં ભાગવત પ્રાપ્તિ કરી. 4 અધ્યાયોમાં આ કથા ગજેન્દ્ર મોક્ષની આવે છે, જેનું કારણ આચાર્યજી બતાવે છે કે આપણાથી બીજું કંઈ પણ ન થઈ શકે, કેવલ ભાગવત સ્મરણ જ આપણાથી થાય તો પણ પુષ્ટિ ભક્તિ માર્ગીય 4 પુરુષાર્થોની પ્રાપ્તિ એને થઈ જાય છે. એટલે 4 અધ્યાય બતાવ્યા. બીજો સદ્ધર્મ ત્યાગ દાન, એનું નિરૂપણ કરવા માટે સમુદ્ર મંથનની કથાનું વર્ણન કરવામાં આવ્યું કે આ સમુદ્ર, આ પ્રકૃતિ પણ દાન કરે છે, સિંધુ પણ અમૃતનું દાન કરે છે, ભગવાન પણ દાન કરે છે. એટલે દાન એ બીજું સદ્ધર્મ છે. ત્રીજું સદ્ધર્મ, આપણે જે સંકલ્પ લીધો એને પૂર્ણ કરવું, જેમાં બલિરાજાનું ચરિત્ર આવે છે. એટલે આ સ્કંદમાં મન્વંતરોની કથાનો પરિચય છે, સાથે સાથે સદ્ધર્મોની ચર્ચા પણ છે. શ્રી સુખદેવજીનો હેતુ લક્ષ્ય તો એ છે કે એક કલ્પમાં જે 14 મન્વંતરો જે થાય છે એનો પરિચય પ્રાપ્ત પરીક્ષિતને કરાવો, પરંતુ સાથે સાથે પ્રત્યેક મન્વંતરમાં કાલ વિશેષમાં થયેલા ભગવદ અવતાર એની ગણના પણ શ્રી સુખદેવજીએ કરાવી છે. અને પરીક્ષિત રાજા ભગવદ ભક્ત છે એટલે વચ્ચે વચ્ચે જ પ્રભુને અવતારોનું પ્રયોજન, એનું રહસ્યના પ્રશ્નો પણ કરે છે. એટલે આ 8મા સ્કંદમાં હરિ અવતાર, કશ્યપ અવતાર, ધન્વંતરી, મોહિની, વામન અને મત્સ્ય અવતારની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. ગજેન્દ્ર મોક્ષની જો એનો આધ્યાત્મિક ભાવ આપણે વિચાર કરીએ, તો જેમ ગજેન્દ્ર ત્રિકુટાચલ પર્વત પર રહેતો પરિવાર સાથે અને સરોવરમાં સ્નાન કરવા માટે ગયો ને ત્યાં એના ગ્રાહે, એક ગ્રાહે એના પગને પકડી લીધો, તો જો એનો આધ્યાત્મિક ભાવ વિચાર કરીએ કે ગજેન્દ્ર એટલે પ્રત્યેક જીવ ત્રિકુટાચલ પર્વત પર રહે છે, કામ ક્રોધ અને લોભ આ બધી ભાગવત કથાઓના એના આધ્યાત્મિક અર્થો છે. અને આ ગજેન્દ્ર રૂપી જીવાત્મા સંસાર રૂપી સરોવરમાં ભોગ વાસના માટે જાય છે સ્નાન માટે, અને ત્યાં કાલ રૂપી ગ્રાહ એને પકડી લે છે. ઘણા લોકો કહે ને, સમય નથી, સમય ન મળે, સેવા માટે, સત્સંગ માટે, કથા માટે, સમજી લેવું કે ઓલા ગ્રાહે પગ એના પકડી લીધા. અને પછી પરિવારને પુકાર લગાવી ગજેન્દ્રએ, કોઈ એની રક્ષા ન કરી શકે, ને અંતમાં પ્રભુને પુકાર લગાવી. અને જ્યારે બધી જગ્યાએથી આશ્રય છોડીને, જ્યારે પોતાનું બલ સામર્થ્ય છોડી દીધું, જબ લગ ગજ અપનો બલ બરત્યો, નેક સરસ્યો નહીં કામ, નિર્બલ ભય બલરામ પુકાર્યો, આધે આએ નામ, આધે આ. જ્યાર સુધી પોતાનું બલ વિચાર્યું ત્યાર સુધી તો પ્રભુ ન આવ્યા, પણ હવે શરણાગતિ સોંપી દીધી, પ્રભુને પુકાર લગાવી,
તો હજી તો હરી બોલે છે ત્યાં જ પ્રભુ. ગરુડ પર સવાર થઈને ચતુર્ભુજ રૂપથી ગજેન્દ્રને દર્શન આપે છે. ગજેન્દ્રએ સુંદર ભગવાનની સ્તુતિ કરી, ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો, સાથે ગ્રહનો પણ ઉદ્ધાર કર્યો. અહીંયા એ બંનેના પૂર્વ જન્મની પણ કથા બતાવી કે ગજેન્દ્ર કોણ હતો, ગ્રાહ કોણ હતો. એના પછી આગળ અન્ય મનવંતરોની કથા શ્રી શુકદેવજી મહારાજ સંભળાવે છે. છઠ્ઠા ચાકુષ મનવંતરમાં જે ભગવાન અજીત અવતાર ધારણ કર્યો અને દેવદાનવમાં સમુદ્ર મંથન કરાવ્યું, આગળ સમુદ્ર મંથનની કથા આવી કે જ્યારે ઇન્દ્રને દુર્વાસા ઋષિનો શ્રાપ લાગ્યો, દૈત્યોથી હારી ગયા, ત્યારે આ દેવતાઓ બધા બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજી બધા દેવતાઓને લઈને ભગવાનની સ્તુતિ કરી અને પ્રભુએ દાનવો સાથે સંધિ કરવાની વાત કરી. અને પછી ભગવદ આજ્ઞા માનીને દાનવો પાસે ગયા, સંધિનો પ્રસ્તાવ રાખ્યો અને બંને જણા હવે તૈયાર થયા. સમુદ્ર મંથન કર્યું. જ્યાં સમુદ્ર મંથન કરી રહ્યા હતા ત્યાં જ એ જ મંદરાચલ પર્વત હતો, જ્યાં સમુદ્રમાં ડૂબવા લાગ્યો ત્યાં જ ભગવાન કશ્યપ રૂપ ધારણ કરીને એ મંદરાચલને જલમાં સ્થિત કર્યો. બોલીએ શ્રી કશ્યપ ભગવાન કી જય. અને પછી સમુદ્ર મંથન કરતા અલગ અલગ ઔષધિ વસ્તુ એમાંથી પ્રગટ થઈ, દેવ દાનવો આપસમાં એને વહેંચવા લાગ્યા. ધન્વંતરી ભગવાન અમૃત કુંભ લઈને પ્રગટ થયા. અમૃત પ્રગટ થયું ત્યાં જ દેવ દાનવોનું ધૈર્ય છૂટ્યું. ઓર કહા જાતા હૈ કે વો જો ધૈર્ય છૂટા, વો જો આપાધાપી હુઈ, જો અમૃત કી બૂંદે જો કુંભ સે નીચે ગીરી, વહીં પે કુંભ કા મેલા હોતા હૈ. ભગવાને એ સમય મોહિની રૂપ ધારણ કરીને દેવતાઓને અમૃતનું પાન કરાવ્યું. બોલીએ શ્રી મોહિની ભગવાન કી જય. મોહિની ભગવાને દેવતાઓને અમૃતનું પાન કરાવ્યું. અસુરોને ખબર પડી, અમારી સાથે છલ થયો, દેવાસુર નામક યુદ્ધ થયો, દેવતાઓનો વિજય થયો, દાનવો હાર્યા. સંજીવની વિદ્યા દ્વારા શુક્રાચાર્ય અસુરોને જીવિત કર્યા અને એ પછી બલિરાજાને 100 અશ્વમેઘ યજ્ઞ કરાવો સતસંકલ્પ લીધો. એક પછી એક યજ્ઞ પૂર્ણ થવા લાગ્યા. 99 યજ્ઞ પૂરા થયા. દેવતાઓ ગભરાવા લાગ્યા. દેવતાઓની પરેશાની જોઈને એમની માતા અદિતિને ચિંતા થઈ, ગ્લાની થઈ, કશ્યપ ઋષિને વિનંતી કરી. કશ્યપ ઋષિએ પયોવ્રતનો ઉપદેશ આપ્યો અને પયોવ્રતનો નિયમ અનુસાર અદિતિએ પાલન કર્યું અને ભગવાન પ્રસન્ન થયા અને કહ્યું કે હવે તમારા પુત્રોના દુઃખને દૂર કરવા માટે તમારા પુત્ર તરીકે અમે પ્રગટ થશું. અદિતિ અને કશ્યપ નારાયણમાં ધ્યાન ધરવા લાગ્યા. નારાયણકાર એમની ચિત્તવૃત્તિ થઈ. ધીરે ધીરે સમય નીકળ્યો. અદિતિ સગર્ભા થઈ. 9 માસ પૂર્ણ થયા અને હવે ભગવાનના પરમ પવિત્ર પાવન સમય આવ્યો પ્રગટ થવાનો. ભાદ્રપદ શુક્લ પક્ષની દ્વાદશી તિથિ મધ્યાહ્નના સમયે માતા અદિતિના સન્મુખ ભગવાન વામન રૂપથી પ્રગટ થઈ ગયા. બોલીએ શ્રી વામન ભગવાન કી જય. અને જ્યાં વામન ભગવાન પ્રગટ થયા એમને 7 વર્ષની એમનું આયુષ્ય છે અને હવે એમના આયુને જોઈને એમને યજ્ઞોપવિત આપવાનો નિર્ણય કર્યો. યજ્ઞોપવિત સંસ્કાર થયો. અદિતિએ ભિક્ષામાં લંગોટી આપી, ધરતીએ આસન આપ્યું, બ્રહ્માએ કમંડલ આપ્યું, સરસ્વતીએ જપમાલા આપી, ચંદ્રએ દંડ આપ્યું, કુબેરે ભિક્ષાપાત્ર આપ્યું અને હવે એ બધું ભિક્ષાપાત્ર લઈને ભગવાન કમંડલ હાથમાં લઈને મુંજી મેખલા દંડ હાથમાં લઈને ચાલવા લાગ્યા. અને જ્યાં ચાલવા જાય છે ત્યાં જ માતા પૂછે છે કે ભગવાન આપ ક્યાં જાઓ છો? ત્યારે વામન ભગવાન કહે છે, હણવા બલિનો અભિમાન મારા વાલા, હણવા બલિનો અભિમાન મારા વાલા, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. આજ વિષ્ણુ વામન થઈ ચાલિયા.
बोलिए शिवामन भगवान की। અંતરંગ ભક્તિ છે એનું દાન કરવા માટે ત્રણ પગ ભૂમિ માંગી, અને એ ત્રણ પગ ભૂમિમાં ભગવાને વિરાટ રૂપ ધારણ કરીને એમનું સર્વસ્વ લઈ લીધું, અને પછી એમને પાતાળ લોકમાં મોકલીને પોતે એના દ્વારપાલ થઈ ગયા। આ બલિ મહારાજે, બલિ રાજાએ સર્વસ્વ સમર્પણ કર્યું, એટલે આપણા ભક્તોએ પણ બલિ રાજા કો સમર્પણ સાચું, બલિ રાજા કો સમર્પણ, જો સમર્પણ કોઈએ કર્યું તો એવા બલિ રાજા છે, ધન્ય છે એવા। બલિ રાજાના વામન ચરિત્ર પછી મન્વંતર લીલા અંતર્ગત અન્ય મન્વંતરોમાં મત્સ્ય અવતારની કથા સંભળાવી, જ્યારે બ્રહ્માજીના નિમિત્તથી પ્રલયકાલનો સમય આવ્યો, કાલના પ્રભાવમાં આવીને બ્રહ્માજી જ્યારે સૂઈ ગયા ત્યારે પ્રલય થયો, એ સમયે ભગવાને સપ્તઋષિ સહિત સત્યવ્રત રાજા અને વેદોની રક્ષા કરી મત્સ્ય રૂપ ધારણ કરીને। બોલીએ શ્રી મત્સ્ય ભગવાન કી જય। જે સત્યવ્રત છે, જેનું વ્રત જ સત્ય છે, એની રક્ષા ભગવાન હર કાલમાં કરે છે। આવ ઇસી કે સાથ યહીં પે ઇસી કથા કો મનમંતર લીલા કો અષ્ટમ સ્કંદ કો વિશ્રામ દેતે હુએ નવમ સ્કંદ મેં પ્રવેશ કરાએ। નવમ સ્કંદ ઈશાનુ કથા, ઈશાનુ એટલે ભક્તોના ચરિત્રમાં છે। નવમા સ્કંદમાં સૂર્યવંશ ચંદ્રવંશ માં પ્રગટ થયેલા રાજાઓના ચરિત્ર છે। સૂર્યવંશ અને ચંદ્રવંશના રાજાઓની કથા સંભળાવી કે કૃષ્ણ કથા શ્રવણ કરવા માટે રાજાની મન અને બુદ્ધિને સ્થિર કરવા માટે, કારણ કે સૂર્ય બુદ્ધિનો સ્વામી છે, ચંદ્ર મનનો સ્વામી છે, એટલે આ વંશોના દિવ્ય રાજાઓના ચરિત્ર સંભળાવીને કૃષ્ણ કથા માટે એનું મન અને બુદ્ધિ સ્થિર કરવા માટે અહીંયા સૂર્યવંશ અને ચંદ્રવંશનું વર્ણન છે। પરીક્ષિતજીએ સુખદેવજીને કહ્યું કે ભગવાન સત્યવ્રત પ્રભુ, મને આપ સત્યવ્રત મનુ એના વંશના થયેલા પુત્રો એના દિવ્ય રાજાઓના ચરિત્ર મને સંભળાવો। સુખદેવજી કહે છે, રાજન સંક્ષિપ્તથી સાંભળો, જો વિસ્તાર કરીશ તો પછી 100 વર્ષ નીકળી જશે તો પણ આ કથા પૂરી નહીં થાય। અને પછી સંક્ષિપ્તમાં આ જે સૂર્યવંશ ચંદ્રવંશના જે રાજાઓ છે કે આ રાજાઓના જીવનમાં ભગવદ્ ઈચ્છાથી જે પણ એમની પરિસ્થિતિઓ આવી એ વિપરીત પરિસ્થિતિઓને પણ સ્વીકાર કરીને કેવી રીતે ધર્મનિષ્ઠ થયા, એવા ખૂબ સુંદર સુંદર ચરિત્રો આ મનુના વંશ એમના પુત્રોની ચર્ચા અહીંયા છે। આપણી પાસે સમયનો અભાવ છે, એવા કેટલા સુંદર આ બધા ચરિત્રો છે। પૃષગનું ચરિત્ર શ્રવણ કરાવ્યું, એ જ મનુના પુત્ર એક નભગ અને એમને ત્યાં અમરીશ થયા, જે મર્યાદા ભક્તિના આચાર્ય છે, અને જેમની અમરીશની રક્ષા ભગવાને પોતાના સુદર્શનથી કરી। જ્યારે દુર્વાસાજી આવ્યા, દુર્વાસાજીએ કૃત્યા પ્રગટ કરી, કૃત્યાને કહ્યું અમરીશને માર, અને એ જે ભગવાનનું સુદર્શન હતું એને કૃત્યાને મારી, અને એ સુદર્શન આ દુર્વાસાજીની પાછળ પાછળ આવ્યું, અને પછી શિવલોકમાં ગયા, બ્રહ્મલોકમાં ગયા, અને પછી વિષ્ણુ પ્રભુને વિનંતી કરી કે પ્રભુ આપ આ સુદર્શનથી મારી રક્ષા કરો। ત્યારે ભગવાન કહે છે, અહમ ભક્ત પરાધીન ય સ્વતંત્ર ઇવ દ્વિજ, આપે મારા ભક્તનો અપરાધ કર્યો છે, એનો અનાદર કર્યો, આપ અમરીશ પાસે જઈને ક્ષમા માંગો। આ અમરીશ રાજાના ચરિત્રથી ભક્તોની મહિમાનું વર્ણન કર્યું, સાવધાની રાખીએ ક્યારેય પણ ભક્તોનો અપરાધ ન થાય। આગળ મનુના અન્ય પુત્રો એમની કથાઓના ચરિત્ર આવ્યા। આગળ 8મા અધ્યાયમાં સગરના 60,000 પુત્રોની કથા સંભળાવી,
અને એ સગર નામનો ચક્રવર્તી સમ્રાટ જેણે અશ્વમેઘ યજ્ઞનો પ્રારંભ કર્યો, અશ્વનું હરણ કરીને ઇન્દ્ર લઈ ગયો, કપિલ મુનિના આશ્રમમાં બહાર બાંધ્યો. સગરના પુત્ર એ અશ્વને ખોજવા માટે કપિલ મુનિના આશ્રમમાં આવ્યા. કપિલ મુનિ ચોરી કરીને લઈ ગયા અશ્વ, એવું લાંછન એમની ઉપર લગાડ્યું, અપશબ્દો કહેવા લાગ્યા. અને એ કપિલ મુનિના તપોબલથી ક્રોધથી બળીને એ ભસ્મીભૂત થઈ ગયા. એ અશ્વને ખોજવા માટે એમના પૌત્ર અંશમાન, પછી અંશમાન એમના પુત્ર દિલીપ, દિલીપના પુત્ર ભગીરથ, ખબર પડી કે આ પ્રકારથી એમના પૂર્વજો એ ભસ્મીભૂત થયા છે, તો હવે એનો ઉદ્ધાર કઈ રીતે થાય? તો પછી ભગીરથના પ્રયાસથી ગંગાજી આ પૃથ્વી ઉપર પધારી અને એમની પૂર્વજોની જે અસ્થિ હતી એ ગંગાજીમાં પધરાવી એમનો ઉદ્ધાર કર્યો. ભગીરથના વંશમાં ખટવાંગ નામક રાજા, એમને બે ઘટિકામાં આત્મકલ્યાણ કર્યું. ખટવાંગના દીર્ઘબાહુ, દીર્ઘબાહુ ને ત્યાં રઘુ, રઘુરાજાની કીર્તિ ખૂબ વિસ્તાર થઈ એટલે સૂર્યવંશનું નામ રઘુવંશ થયું. રઘુના થયા પૃથુશ્રવા, એના અજ, અજને ત્યાં દશરથ અને દશરથને ત્યાં સાક્ષાત મર્યાદા પુરુષોત્તમ રામનો જન્મ થયો. તો આવો વૈષ્ણવ, સૌથી પહેલા આપણે રામ જન્મનો આનંદ લેવા માટે અવ